वेलकम टू द मॉमी यूनिवर्स। दूधी नाम सांभळताની સાથે નાના મોટા બધા જ નખરા કરવાના સ્ટાર્ટ કરી દે। ઘરની અંદર એક વ્યક્તિ તો એવું હસે જ તે કે જે દૂધી ખાવાની અંદર આનાગાની હંમેશા કરતું હશે। બાળકોની અંદર આ કુટેવ ના આવે એના માટે થઈને આપણે નવી નવી રેસિપીઝ ઇનોવેટ કરવી પડતી હોય છે, છુપી રીતે બાળકોને દૂધી ખવડાવવી પડતી હોય છે। હું જ્યારે મોટી થતી હતી ત્યારે મારા બાના મોઢે મેં હંમેશા સાંભળ્યું છે, દૂધી લાવે બુદ્ધિ। દૂધીનું કહેવામાં આવે છે કે દૂધી આપણા મગજને શાંત રાખતી હોય છે, ઠંડક આપતી હોય છે, સાથે જ વાળના ગ્રોથ માટે દૂધી બહુ જ સારી છે। એની સાથે સાથે યાદશક્તિ પણ વધારવાની અંદર દૂધી ખૂબ જ કામ કરતી હોય છે। તો જો તમે તમારા કિડ્સના ડાયટની અંદર દૂધીનો સમાવેશ કરશો તો એના ઘણા બધા ફાયદા થતા હોય છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું દૂધીના મુઠિયાની રેસીપી। દૂધીના મુઠિયા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટની વાત કરીએ તો અહીંયા મેં 1.5 કપ જેટલો ઘઉંનો રેગ્યુલર ઝીણો લોટ લીધો છે, 1 કપ જેટલી મેં અહીંયા આગળ છીણેલી દૂધી લીધી છે। આ જે લોટ લીધા છે એનું પ્રમાણ 1, 2, 3, 4 યાદ રાખવાનું। 1 ચમચી સૂજી લીધી છે, 2 ચમચી ચણાનો લોટ લીધો છે, 3 ચમચી ચોખાનો લોટ લીધો છે અને 4 ચમચી ઘઉંનો કરકરો લોટ લીધો છે। સૂકા મસાલાની વાત કરીએ તો અહીંયા મેં ધાણા જીરું પાવડર લીધું છે, અજમો લીધો છે, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, 2 થી 2.5 ચમચી જેટલું દહીં લીધું છે, તેલ છે અહીંયા, સ્વાદ અનુસાર શુગર અહીંયા મેં 1 ચમચી લીધી છે, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું। આદુ મરચાં લસણની પેસ્ટ જે છે તમે તમારા કિડ્સને જેવી રીતે તીખું ખવડાવતા હોય એવી રીતે તમે યુઝ કરી શકો છો। સૌથી પહેલાં આપણે એક બોલ લઈશું, એની અંદર આ છીણેલી દૂધી જે છે એ લઈ લઈશું। દૂધીની અંદર આપણે પહેલાં મસાલા કરી દઈશું, કારણ એક જ છે કે દૂધીની અંદરથી પાણી છૂટું પડશે। તો સૌથી પહેલાં હું સ્વાદ અનુસાર એની અંદર મીઠું એડ કરીશ, પછી થોડો ગરમ મસાલો એડ કરીશું, આમાં લીલું મરચું નાખીએ જ છીએ એટલે લાલ મરચું મેં થોડું જ નાખ્યું છે, હળદર નાખીશું થોડી, અજમો જે છે આપણે અજમાને થોડું આગળ પડતો લઈશું અને એને હાથની અંદર લઈશું અને પહેલાં વ્યવસ્થિત રીતે મસળી અને પછી એડ કરીશું જેથી એની બધી ફ્લેવર બરાબર રીતે ખુલી જાય અને પછી આ બધાને સરખી રીતે મિક્સ કરી દઈશું, જેના લીધે થઈને મીઠુંના લીધે થઈને દૂધીના અંદરથી પાણી વ્યવસ્થિત રીતે છૂટું પડી જશે। તમે જોઈ શકો છો કે આ પાણી જે છે દૂધીના અંદરથી છૂટું પડવા માંડ્યું છે। આ રીતે દૂધીના અંદરથી પાણી છૂટું જોઈ શકો છો, અહીંયા આ પાણી છૂટું પડી ગયું છે। આ રીતે પાણી છૂટું પડી જાય પછી આગળના બીજા બધા જે મસાલા અને લોટ છે એ એડ કરીશું। ધાણા જીરું પાવડર હું એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે લગભગ 1.5 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું અને હવે આની અંદર આપણે શુગરને બધા મસાલા નાખ્યા પછી છેલ્લેથી નાખવી, કારણ કે શુગરનું પોતાનું પણ પાણી છૂટવાનું હોય છે એટલે પહેલાં આપણે દૂધીનું પાણી છૂટું પાડી દીધા પછી શુગર એડ કરવાની છે। મેં અહીંયા 1 ચમચી જેટલી શુગર એડ કરી છે, બાકીના બધા આપણે લોટ એડ કરીશું, ઘઉંનો કરકરો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ, સૂજી અને આપણો રેગ્યુલર ઝીણો ઘઉંનો લોટ। હવે આને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું। આની અંદર પાણી નાખવાની ખાસ વધારે જરૂર નથી પડતી હોતી, કારણ કે દૂધીનું પોતાનું પાણી હોય છે અને સાથે જ આપણે આની અંદર હજુ દહીં પણ એડ કરીશું એટલે જરૂર પડશે પાણીની તો પણ 3-4 ચમચીથી વધારે પાણીની જરૂર નહીં પડે। એક વખત લોટ આવી રીતે બધો મિક્સ કરી દીધો વ્યવસ્થિત રીતે એટલે 1 ચમચી જેટલું તેલ મોવણમાં નાખી દઈશું। તમે આ સ્કીપ પણ કરી શકો છો કારણ કે આની અંદર આપણે દહીં નાખવાના છીએ એટલે મોવણ ઓલરેડી દહીંનું આવી જશે। હવે આપણે દહીં એડ કરી દઈએ, અહીંયા મેં લગભગ 2 ચમચી જેટલું દહીં લીધું છે, આ મોડું દહીં લીધું છે, પણ ખાટું દહીં જો લો તમે તો તમે 1.5 ચમચી જેટલું દહીં તમને ઇનફ છે, કારણ કે પછી બહુ ખટાશ આવી જશે તો એ પણ સ્વાદની અંદર તમને મજા નહીં આવે। આવી રીતે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈએ। હવે લોટને આપણે
હાથથી જરા મસળી લઈશું. કણક બાંધતા હોઈએ એવી રીતે લોટ બાંધી દેવાનો છે. તમે જોઈ શકો છો કે પાણીની જરૂર પડ્યા વગર જ આપણો લોટ બંધાઈ ગયો છે. આની અંદર આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. હું મુઠિયા બનાવતી હોઉં ત્યારે આદુ મરચાંની પેસ્ટ લાસ્ટમાં નાખતી હોઉં છું. કારણ એક જ છે કે ઘણી વખત જો મરચાં તીખા આવી ગયા હોય તો હાથની ઉપર મરચાંની તીખાસના લીધે બળતરા થતી હોય છે. તો આવી કોઈ રેસીપી કરવાની હોય ત્યારે આદુ મરચાંની પેસ્ટ લાસ્ટમાં એડ કરવી, જેના લીધે થઈને તમારા હાથમાં બળતરા ના થાય. તમે જોઈ શકો છો કે લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે, પાણીની જરા પણ જરૂર નથી પડી આપણને. હવે ઉપરથી એકાદ ચમચી જેવું થોડું તેલથી એને વ્યવસ્થિત રીતે ગ્રીસ કરી લઈશું લોટને. મુઠિયાનો લોટ આપણો રેડી થઈ ગયો છે અને 5-7 મિનિટ માટે આવી જ રીતે રહેવા દઈશું ઉપર કંઈ કોટનનું કપડું ઢાંકીને. લગભગ 10-1 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. આપણે લોટને વ્યવસ્થિત રીતે રેસ્ટ આપી દીધો છે. હવે આને આપણે મુઠિયા વાળી લઈશું, જેના માટે સૌથી પહેલાં આપણે હાથની અંદર તેલ લઈશું અને પછી આ રીતે મુઠિયાનો શેપ આપી દઈશું લોટમાંથી અને એક પ્લેટની અંદર મૂકી દઈશું. અને એક ઢોકળિયાની અંદર તમે જોઈ શકો છો કે કાણાવાળી જે પ્લેટ આવતી હોય છે એ નીચે મૂકી છે અને પાણી નીચે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે મુઠિયા છે એને મૂકી દઈશું. અને હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી અને લગભગ 10-1 મિનિટ માટે આને કૂક થવા દઈશું. 10-1 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ કે આપણા મુઠિયા થઈ ગયા છે કે નહીં. જેના માટે તમે એક નાઇફ લઈ અને એને આવી રીતે એ કરશો. તમે જો નાઇફની ઉપર કંઈ ચોંટીને આવ્યું નથી, જેનો મતલબ છે કે તમારા મુઠિયા સરસ મજાના કૂક થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને મુઠિયાને આપણે એક પ્લેટની અંદર કાઢી અને એને થોડા સીજાવા દઈશું, ઠંડા થવા દઈશું. મુઠિયા આપણા સરસ મજાના સીજાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈશું. મુઠિયા વઘારવા માટે આપણે એક પેનને ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે એની અંદર આપણે 2-1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ નાખીશું. લગભગ 1/4 સ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવાની સ્ટાર્ટ થઈ જાય એટલે એની અંદર લગભગ 1 ચમચી જેટલું સિંગદાણાનો ભૂકો આપણે એડ કરીશું. સિંગદાણાનો ભૂકો નાખ્યા પછી એની અંદર આપણે 1 ચમચી જેટલા તલ નાખીશું અને બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એની અંદર આપણે હિંગ નાખીશું ચપટીક. પછી એની અંદર કઢી પત્તા એડ કરી દઈશું 3-4, થોડી હળદર, સ્લાઇટ ગરમ મસાલો, 1/4 સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું. મસાલા વ્યવસ્થિત ચડી જાય એટલે પછી આપણે એની અંદર જે મુઠિયા બનાવ્યા હતા, કટ કર્યા હતા, કટ કરેલા મુઠિયા એની અંદર એડ કરી દઈશું અને એને બધો મસાલો વ્યવસ્થિત રીતે કોટ થવા દઈશું. લગભગ 4-5 મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ ઉપર મુઠિયાને ચડવા દીધા. પછી થોડું આપણે સોલ્ટ એડ કરીશું. મીઠું ઓલરેડી આપણે મુઠિયાની અંદર નાખેલું છે એટલે જો તમને ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. શુગર એડ કરવી. શુગરને સોલ્ટ નાખ્યા પછી 1 મિનિટ કૂક થવા દીધા પછી ઉપરથી આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું, જેના લીધે ખટાસ ખૂબ જ સરસ આવી જશે. લાસ્ટમાં આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું.
તો તૈયાર છે આપણા સરસ મજાના સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા દૂધીના મુઠિયા. કમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ગુજરાતીમાં આવા જ વધુ વિડીયોઝ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ અમારી ડેઇલી જર્નીને ફોલો કરો ઇન્સ્ટાગ્રામની ઉપર. મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે ધ ડોટ મમી ડોટ યુનિવર્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય.